ભુજ બી ડિવિઝન પોલીસે મધાપર નવાવાસમાંથી રૂપિયા 100ની બનાવટી નકલી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસના તાર બેંગ્લોર સુધી જોડાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સરકારે નવી ચલણી નોટો બજારમાં મૂકી, પણ અમુક ઠગાબાજોએ નવી નોટોને પણ નકલી બનાવવાનો ધંધો શરૂ કરી નાખ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે માધાપર નવાસમાંથી રૂપિયા 63,700ની બનાવટી રૂપિયા 100ના દરની નકલી નોટો પકડી છે. આરોપી અતુલ પ્રાણલાલ વોરા નકલી નોટો બજારમાં પટાવવાની પેરમાં હતો ત્યારે ઝડપી પાડ્યો હતો. આરોપી અતુલ વોરા બેંગ્લોરથી કિશોર પટેલ નામના શખ્સ જોડેથી રૂપિયા 70,000ની બનાવટી નોટો લાવ્યો હતો અને આ નોટો ભુજના સ્નેહલ પ્રફુલ્લચંદ્ર ઝવેરી અને ભાવેશભાઈ મૂળશંકરભાઈ ઝાલાને વટાવવા આપી હતી. બી ડિવિઝન પોલીસે 3 આરોપીની બનાવટી નોટો સાથે ધરપકડ કરી છે. ભારતીય અર્થતંત્રના કાયદાને નુકસાન પહોંચાડતા કારણોનો પર્દાફાશ કરાયો છે. કેસના તાર બેંગ્લોર સુધી જોડાયા છે. આગામી સમયમાં વધુ હકીકતો ખુલવા પામશે. કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબે હુકમ કરેલ, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલભિયા સાહેબે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને આર્મ્સ ફ્રીકરન્સીના કેસો કરવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન PI ખાંડ સાહેબની સૂચના મુજબ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જયંતિભાઈ મહેશ્વરીને હકીકત મળેલ. માધાપરમાં રહેતા અતુલ પ્રાણલાલ વોરા બેંગ્લોરથી ફી કરન્સી મંગાવી અને આગળ વેચાણ કરે છે. તે હકીકત આધારે ભુજ શહેર બી ડિવિઝનના PI ખાંડ સાહેબ તથા તેની ટીમે ગઈકાલે અતુલ પ્રાણલાલ વોરાને ત્યાં રેડ કરી કુલ 37 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો પકડેલ. તેઓની પૂછપરછ કરતા તેઓએ આ ફેક કરન્સી બેંગ્લોરથી કિશોરભાઈ પટેલ પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાવેલ, તેમજ અન્ય કઈ કઈ વ્યક્તિઓને આ ડુપ્લિકેટ નોટ આપેલી છે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ સ્નેહલ પ્રફુલભાઈ ઝવેરી તથા ભાવેશ મૂળશંકર ઝાલાને આપેલ હોવાની હકીકત જણાવતા પંચો સાથે આ બંને ઇસમોને પણ ત્યાં રેડ કરતા સ્નેહલ પ્રફુલ્લચંદ્ર ઝવેરી પાસેથી 250 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો તથા ભાવેશ ઝાલા પાસેથી 350 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવતા આ ત્રણેય વિષમો પાસેથી મળી આવેલ 63,700 રૂપિયાનો બનાવટી ચલણી નોટો મળી આવેલ હોય આ ત્રણેય વિષમો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફેક કરન્સીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનામાં અન્ય કયા કેટલા વિષમો સંડોવાયેલા છે, કેટલા સમયથી આ રેકેટ ચાલે છે તે બાબતે ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથે છે. ભારતીય ચલણી નોટો છે એ નવી છે કે જે જૂના પ્રકારની હતી એ જ છે? પ્રાથમિક દ્રષ્ટિએ આ નવા પ્રકારની આ તમામ નોટો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એને આઈડેન્ટિફાય ના કરે તે બાબતની તકેદારી રાખવામાં આવેલી છે, પરંતુ સોર્સિસ અને પોલીસના નેટવર્કને કારણે આ સમગ્ર રેકેટ ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. મુખ્ય આરોપી જે વોરા છે બેંગ્લોરથી નોટો લાવ્યો છે તેના વિરુદ્ધ આગળ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ અથવા કોઈ કેસમાં સંડોવણી હોય? હાલ સુધીની પોલીસની પૂછપરછ દરમિયાન આ ત્રણેય ઇસમોના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં સમગ્ર આ રેકેટ બેંગ્લોરથી ચાલતો હોવાની હકીકત મળતા ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ આ આરોપીઓ બાબતે ગુનાહિત ઇતિહાસ મેળવી અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.